સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. એકતરફી વિજય બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું સુરત આવ્યા હતા, ત્યારે ટ્રેન માર્ગે અમદાવાદથી સુરત આવેલા સી આર પાટીલની રેલી રેલવે સ્ટેશનથી મકાઈ પુલ સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. રેલીમાં કોરોનાના નિયમોનો ઉલાળિયા જોવા મળ્યા હતા, તો રેલીમાં ઠેર ઠેર સી આર પાટીલનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝળહળતી સફળતા મળ્યા બાદ સુરત શહેર ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું સુરત રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલને હારતોડા કરીને ત્યાંથી રેલી સ્વરૂપે મકાઈપુલ સુધી લઈ જવામાં આવ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કેસરિયા બાવટા સાથે વિજયના વધામણા પણ કર્યા હતા. સી આર પાટીલની રેલી રેલવે સ્ટેશનથી રાજમાર્ગ, ભાગળથી ચવટા પુલ, ચોક બજાર અને ત્યાંથી નાનપુરા ખાતે પૂર્ણ થઈ હતી. સી આર પાટીલનું રેલી દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જુદા જુદા પોઈન્ટ પર સી આર પટેલનું ફૂલહાર પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભવ્ય જીત મેળવનારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું ચોક બજારના ભાગા તળાવ ખાતે પણ મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મેમણ સમાજના ઇલિયાસ બા સહિત અનેક મેમણ સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સી આર પટેલનું હાલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની અંદર ચારો તરફ હાલ જય જયકાર પણ કરવામાં આવ્યો હતો. મુસ્લિમો પણ ઘણા સમયથી ભાજપ તરફી માહોલ દેખાડી રહ્યા છે, જેને લઈને મુસ્લિમો દ્વારા પણ સી આર પાટીલનું આજે ભવ્ય સ્વાગત કરાતું નજરે પડ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સ્વાગત કાર્યક્રમમાં યોજાયેલી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. પ્રચાર દરમિયાન ભાજપી નેતાઓએ માસ્ક નહોતા પહેર્યા કે પછી વિજય થયા બાદ પણ નહોતા પહેર્યા અને અંતે કોરોના સંક્રમણે ઉથલો માર્યો હોવા છતાં પણ પાટીલની રેલીમાં પાટીલ સહિતના નેતાઓ અને કાર્યકરો પણ માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અઝર કુરેશી, રીટર્ન ફોર ન્યૂઝ.